परम सजनो कर्म योगी लाड बानो लाडलो सपूत भारत मात नो सरदार वल्लभ आपनो साबरमती ना संत नो साचो हतो ए सारथी हिंद नो ए लोह पुरुष सरदार वल्लभ आपनो राष्ट्रीय एकता दिवस सरदार साहेबना असरकारक नेतृत्व हेठ भारत देश एक बनी नेक बनी जारे दृढ़ मनोबल साथे उभो छे त्यारे आ विचारों ने पाया में राखी भारत ने सबल नेतृत्व पूरू पाड़नार सरदार वल्लभ भाई पटेल ना जन्मदिन निमित्ते आओ तेमना संस्मरणों ने वागोड़िए। आज 31 ऑक्टोबर सरदार वल्लभ भाई पटेल जन्मदिवस समग्र देश आज सरदार वल्लभ भाई पटेल जन्मदिवस उजवी रह्यो छे त्यारे आजे पण आपणे सौ एकतामय नेतृत्वनी वात लई अने आपणे आजे वात करवाना छीए। सरदार वल्लभ भाई पटेल पोते खेडूत पुत्र होवाने नाते खेडूत कुटुंबमां जन्मीने समग्र देश माटे खेडूतो माटे अलग नेतृत्व पूरू पाडीने आजे पण आपणा सौनी वच्चे તેઓ જીવંત છે। એમના કાર્યોને લીધે એમના આદર્શોને લીધે અને એમના સિદ્ધાંતોને લીધે આજે સમગ્ર દેશ એમને નમન કરી રહ્યો છે। એકતા અને દ્રઢતાપૂર્વકનું મક્કમ નિર્ણય શક્તિ અને મુત્સદ્ધી રાજનીતિજ્ઞ હોવાને નાતે એમણે જે જે કાર્યો કર્યા એ કાર્યો આજે પણ એટલા જ વખાણવા લાયક રહ્યા છે। એટલું જ નહીં પણ 1919નો ખેડા સત્યાગ્રહ હોય કે 1928નો સત્યાગ્રહ હોય આ સત્યાગ્રહમાં એમણે એક ખેડૂતોને કર માફ કરવાના નિર્ણયને લઈને પોતાનું નેતૃત્વ પૂરું પાડીને ખેડૂતોને લાભ અપાવ્યો અને એટલે એ સરદાર તરીકે ઓળખાયા। આજે આપણે આ સરદાર અસરદાર સરદાર તરીકે આપણે જ્યારે ઓળખીએ છીએ ત્યારે એમની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ એમની નિષ્ઠા એમની આત્મનિર્ણય શક્તિ એમની મુત્સદ્ધિગીરી અને દેશ માટે અલગ નેતૃત્વ પૂરું પાડવાની એમની જે રાષ્ટ્રીય ભાવના છે એ ભાવનાને આજે આપણે નમન કરીએ છીએ। દ્રઢ મનોબળ ધરાવનાર અને ત્વરિત નિર્ણય શક્તિ ધરાવતા એવા સરદાર વલ્લભભાઈ પટેલે કાશ્મીરની સમસ્યા ઉકેલવા માટે અને ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા એવી વખતે દેશ એક બને એને માટે ખૂબ પ્રયાસ કરેલો। જો કે એ વાત અલગ છે કે કાશ્મીરની સમસ્યા આજે પણ ઉકેલાઈ નથી પણ ભારત એક બને નેક બને એને માટે સરદાર સાહેબના જે પ્રયત્નો હતા એ ખૂબ જ પ્રશંસનીય રહ્યા છે। એટલું જ નહીં પણ સૌથી ઊંચું વ્યક્તિત્વ ધરાવનાર એવા ભારતના રાષ્ટ્રીય નેતા તરીકે આપણે જ્યારે એમને ઓળખતા હોઈએ ત્યારે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ગુજરાતમાં જ્યારે આકાર લઈને આપણા સૌનું પ્રેરણા પૂરી આપણે સૌને પ્રેરણા પૂરી પાડી રહી છે ત્યારે આજે આપણે એમને આજના આદર્શો અને એમના નેતૃત્વને ચોક્કસ યાદ કરવા ઘટે। સરદાર સાહેબના વિચારોથી આપણે સૌ માહિતગાર થયા, તેમના આ વિચારોને જીવનમાં ઉતારી દેશની પ્રગતિ અને ઉન્નતિમાં આપણે સૌ કાર્યશીલ બનીએ એ જ આપણી સાચી ઉજવણી।